साबरकांठा जिल्लाना प्रांतिज एक्सपेरिमेंटल हाईस्कूल खाते आइसोलेशन वोर्डनी व्यवस्था करवामां आवी जेमां प्रांतिज सहित तालुकाना लोकोने लाभ मळशे। પ્રાંતિજમાં કોરોનાના કપરાકાળમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા તંત્ર અને વિવિધ સમાજના સંયમસેવકો દ્વારા પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે 40 બેડનું કોવિડ આઇસોલેશન ઊભું કરવામાં આવ્યું, જેમાં પ્રાંતિજ સહિત તાલુકાના લોકો માટે આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી। તો પ્રાંતિજ સહિત તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દર્દીઓને રહેવા જમવાની વ્યવસ્થા તથા સામાન્ય દવાઓ પણ આપવામાં આવશે અને પ્રાંતિજ આરોગ્ય વિભાગ દ્વારા પણ તેમનાથી બનતી સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે। તો સાથોસાથ કુદરતી અને શાંત વાતાવરણમાં મનોરંજન થકી કોરોના અને કોરોનાનો ભય દૂર થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। તો એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના સંચાલક સીકે પટેલ દ્વારા આવા કોરોનાના કપરાકારમાં આગળ આવી પોતાની સ્કૂલનું બિલ્ડિંગ વિનામૂલ્યે આપી એક સમાજ સેવા સહિત દેશહિતનું કાર્ય કર્યું છે। તો પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પટેરિયા, પ્રાંતિજ મામલતદાર HP ભગોળા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, આરોગ્ય અધિકારી ડૉક્ટર યાદવ, નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, પ્રાંતિજ સહિત તાલુકાના આગેવાનો અને વિવિધ સમાજના યુવાનો દ્વારા આ ભગીરથ કાર્ય માટે આગળ આવીને ઉપાડવામાં આવ્યું છે અને દાતાઓ દ્વારા પણ અહીં આવતા પોઝિટિવ દર્દીઓ માટે ચા નાસ્તો સહિત જમવા માટે દાનની વર્ષા પણ કરવામાં આવી છે। ત્યારે આ વિવિધ સમાજના યુવાનોની કામગીરીને પ્રાંતિજ સહિત તાલુકાના લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ।